અંકલેશ્વર ખાતે રોયલ સનાતન ગ્રુપના ત્રીજા વર્ષમાં મંગેલ પ્રવેશ કરતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનું આયોજન હાથ ધરાયું. ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર નારોલ સનાતન ગ્રુપ સંસ્થા દ્વારા અંકલેશ્વરની જનતાને કપડા દ્વારા નિર્મિત બેગ અને ટેમ્પલેટ આપીને જાગૃત કરવામાં આવ્યા કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો છે, અને કારણ કે પ્લાસ્ટિકથી આપણા વાતાવરણ અને જીવજંતુઓમાં ભયાનક પ્રકોપ છે, ત્યારે પ્લાસ્ટિકથી આપણા પ્રકૃતિક અને વાતાવરણને બહુ નુકસાન થાય છે, અને જગ્યાએ જગ્યાએ લોકોને ભેગા કરી સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. તે ઉપરાંત સનાતન ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મેં એસ કે મિશ્રા, રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર સે. આજ 1 અક્ટૂબર કો શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ કા 2 સાલ પૂરા હુઆ હૈ, જિસમે સંસ્થા કે દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત, સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત કા અભિયાન કિયા ગયા, જો અંકલેશ્વર GIDC સે સિટી વિસ્તાર તક નિકલ કે લોકો કો ટેમ્પલેટ ઓર સંસ્થા કે દ્વારા ફ્રી મેં લોકો કો કપડે કા બેગ બાંટા ગયા, ઓર આજ સે इस अभियान का आयोजन किया गया. सनातन ग्रुप का 1 साल जब पूरा हुआ था तब लोगों को सुरक्षा रैली के माध्यम से लोगों को सुरक्षा के बारे में समझाया गया था कि लोगों को बाइक चलाते टाइम हेलमेट का और 4-व्हीलर चलाते टाइम सीट बेल्ट का पहनना अनिवार्य है. उसी की तरह इस साल भी द्वितीय वर्ष में भी लोगों को प्लास्टिक मुक्त भारत, स्वच्छ भारत, स्वच्छ भारत का अभियान किया गया, जिसमें लोगों को यह समझाया गया कि सिंगल यूज प्लास्टिक हमें नहीं करना है. सिंगल यूज प्लास्टिक से पर्यावरण दूषित हो रहा है, हमारे बच्चों को, हमारे पर्यावरण को, हमारे एनिमल्स जो हमारे गाय हैं, कुत्ते हैं, भैंस हैं, उनको भी नुकसान हो रहा है. इसके लिए संस्था के द्वारा से लोगों को यह समझाया गया कि प्लास्टिक का उपयोग बंद करना है. जय हिंद, जय भारत, भारत माता की जय. KTV न्यूज गुजराती साथे अफजल पठान, भरूच.